એક સમયે પોરબંદર નિશાન ગણાતો પેરેડાઇઝનો ફુવારો નગરપાલિકાના તંત્રની જાળવણીની ચીવટના અભાવે અત્યંત બિસ્માર બની ગયો છે અને તેની ફરતે આવેલી રેલિંગ તૂટી ફૂટી ગઈ હોવાથી ગાય જેવા પશુઓ પણ અંદર આટા ફેરા કરતા અને ફુવારાને નુકસાન પહોંચાડતા જોવા મળે છે. છેલ્લા 9 મહિનાથી આ રેલિંગ તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળે છે. તેમ છતાં પોરબંદર નગરપાલિકાના તંત્રને તેનું સમારકામ કરાવવા માટેનું સમય નથી અથવા તો ગ્રાન્ટ નથી તેવું લોકો અનુભવી રહ્યા છે. તંત્રએ વહેલી તકે આ ફુવારા ફરતે સમગ્ર રેલિંગનું સમારકામ કરાવવું જરૂરી બન્યું છે. તેમજ બિસ્માર બની ગયેલા ફુવારાનું પણ વ્યવસ્થિત રીતે સમારકામ કરાવવું જોઈએ તેવી અહીંથી પસાર થતા લોકો પણ માંગણી કરી રહ્યા છે. લોંગ ટાઈમ લાંબા સમયથી 8 મહિનાથી આ કામકાજ છે એ તૂટેલી હાલતમાં છે અને અમે નિહાળીએ છીએ, અહીંથી નીકળીએ છીએ ત્યારે અમને અનુભવ થાય છે કે આ રેલિંગ છે ઘણા સમયથી તૂટેલી છે. તો રિક્વેસ્ટ કરીએ છીએ કે અતુલસ રિપેરિંગ કામકાજ થ્રી રિક્વેસ્ટ ટુ રિપેર ધીસ વર્ક ફોર્સો. પોરબંદરના પેરેડાઇઝ ફુવારો છે કે જેની ફરતે સર્કલ ફરતેની જે રેલિંગ છે એ ઘણા લાંબા સમયથી તૂટી ફૂટી ગઈ છે. નગરપાલિકાના તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તંત્ર દ્વારા ધ્યાન દેવામાં આવતું નથી, જેના કારણે ગાય જેવા પશુઓ છે એ ફુવારાની અંદરમાં ઘૂસી જાય છે અને નુકસાન પહોંચાડી રહ્યા છે. તંત્રએ વહેલી તકે તેનું સમારકામ કરાવી રહ્યું. પોરબંદર આજકાલ, જિજ્ઞેશ પોપટ.